गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सहजानंद ग्लोबल स्कूल में आपनों हार्दिक स्वागत छे। धोरण बे विषय कल्लोल, एकम बे दादा खोवाया छे। विद्यार्थी मित्रों, आ आपणे भणी गया छे, परंतु प्रथम सत्रनो जे अभ्यासक्रम पूर्ण थई गयो छे ते आपणे फरीथी पुनरावर्तन करीए छे। तो दरेक विद्यार्थीए ध्यानथी वीडियो सांभळवानो छे, त्यार पछी तमारा पाठ्यपुस्तकमां कंई पण विगत बाकी होय तो तमारे पेन्सिलथी पूर्ण करवानी छे। दरेक विद्यार्थीए ध्यानथी सांभळवानो અને સમજવાનું છે, જેથી એક્ઝામમાં જે કંઈ પણ પ્રશ્ન પૂછાય તે વિદ્યાર્થી મિત્રો તમે શાંતિથી તેના ઉત્તર લખી શકો છો। તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન પોતાના પાઠ્યપુસ્તકમાં રહેશે। દરેક વિદ્યાર્થીનું ધ્યાન પાઠ્યપુસ્તકના પેજ નંબર 16 ઉપર રહેશે। દાદા ખોવાયા છે, ચાલો ગાઈએ ગીતડું। અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ। વિદ્યાર્થી મિત્રો, અહીં સૂચના આપેલી છે, ધ્યાનથી જુઓ, એટલે કે અહીં ચિત્ર આપેલું છે, ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે અને સમજવાનું છે। આ ચિત્ર શાનું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? આ ચિત્ર મેળાનું આપેલું છે। તમે ચિત્ર જોતાની સાથે જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ચિત્ર શાનું છે, તો આ ચિત્ર મેળાનું છે। બાળકો, તમે જોઈ શકો છો ચિત્રમાં સરસ મજાનું ચકડોળ છે, મોટું ચકડોળ છે, નાનું ચકડોળ છે, ત્યાર પછી ઘણી બધી દુકાનો છે, જેવી કે રમકડાની દુકાન, મીઠાઈની દુકાન, મોતનો ગોળો જોવાની દુકાન છે, બરાબર? ત્યાં કેટલા રૂપિયાની ટિકિટ છે? 5 રૂપિયાની ટિકિટ છે। ત્યાર પછી ફુગ્ગામાં નિશાન ટાંકો, તે પણ છે, અને તમે જોઈ શકો છો બાળકો, નાના બાળકો માટેનું પણ ચકડોળ છે। અને ભીડ કેટલી બધી છે મેળામાં, તમે જોઈ શકો છો ઘણી બધી દુકાનો છે અને અવનવી ભીડો પણ છે, ફુગ્ગાવાળા છે, બરાબર? જુદી જુદી દુકાનો છે, બાળકોને મેળામાં રમવાની ખૂબ જ મજા આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ મેળામાં ગયો હશો અને તમને પણ મજા આવી હશે। તમે મેળામાં ગયા ત્યારે તમને સૌથી વધારે મજા શેમાં આવી છે, બરાબર? તે તમે મેળાનું ચિત્ર યાદ કરીને વિચારજો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 17નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 17 પર તમે જોઈ શકો છો અહીં સૂચના છે કે વાતચીત કરો, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા મિત્ર સાથે પ્રશ્નોની ચર્ચા કરવાની છે, એટલે કે વાતચીત કરવાની છે। બંને મિત્રો મળીને આ પ્રશ્નોની ચર્ચા કરવાની છે। પ્રશ્ન નંબર 1, આ ચિત્રમાં શું શું દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ છે, આ ચિત્રમાં ચકડોળ, મીઠાઈની દુકાન, રમકડાની દુકાન, ફુગ્ગામાં નિશાન ટાંકવું, મોતનો ગોળો જોવાના 5 રૂપિયાની ટિકિટ, તે આપણને દેખાય છે। પ્રશ્ન નંબર 2, સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે? તો જવાબ છે, સૌથી મોટા ચકડોળની બાજુમાં મોતનો ગોળો છે। પ્રશ્ન નંબર 3, ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ છે, ચિત્રમાં આઈસ્ક્રીમની દુકાન જોવા મળતી નથી। પ્રશ્ન નંબર 4, તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે તે તમારે લખવાનું છે। જેમ કે તમે મમ્મી સાથે બજારમાં ગયા છો ત્યારે તમે મીઠાઈની દુકાન જોઈ હશે, રમકડાની દુકાન જોઈ હશે, તે તમારે લખવાનું છે। પ્રશ્ન નંબર 5, તમે મેળો જોયો છે ક્યાં? વિદ્યાર્થી મિત્રો, તમે મેળામાં ગયા છો અને મેળો જોયો છે તો હા કે ના, અને ક્યાં જોયો છે તે તમારે લખવાનું
તમારે મમ્મી પપ્પાને પૂછવાનું છે કે મમ્મી પપ્પાને કે અમે મેળામાં ક્યાં ગયા હતા, બરાબર, અને ક્યાં જોયો છે તે તમારે લખવાનું છે. પ્રશ્ન 6, એ મેળામાં તમે શું જોયું હતું? તમે જે મેળામાં ગયા હતા તે મેળામાં તમે શું જોયું હતું તે તમારે મિત્ર સાથે વાતચીત કરવાની છે અને લખવાનું છે. પ્રશ્ન નંબર 7, તમે મેળામાં શાની દુકાન કરો? વિદ્યાર્થી મિત્રો, તમે મેળામાં જાઓ તો તમે મેળામાં દુકાન કરવાનો વિચાર થાય, બરાબર, તો તમે મેળામાં શાની દુકાન કરો એ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે. તમને કયો વિચાર આવે, શાની દુકાન કરવાનો વિચાર આવે, બરાબર, એ તમારે લખવાનું છે. પ્રશ્ન 8, તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો? વિદ્યાર્થી મિત્રો, તમે મેળામાં જાઓ છો ત્યારે કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો? તો જે ચકડોળ ઊંચું હોય છે, જેમાં ભયનો વાસ રહે છે, એટલે કે આપણને ડર લાગે છે, તેવા ચકડોળમાં આપણે બેસવાનું પસંદ કરતા નથી. આપણે નાના ચકડોળમાં બેસવું જોઈએ જેથી આપણને ડર પણ ન લાગે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, નીચે વાંચો અને છેકો. અહીં શું કહે છે કે વાંચો અને છેકો, એટલે કે વાંચવાનું છે અને ચેકો મારવાનો છે. ચિત્ર જુઓ અને સાચું ન હોય તે વાક્ય છે કે નાખો. તમારે પેજ નંબર 16નું ચિત્ર જોવાનું છે, ત્યાર પછી અહીં વાંચવાનું છે, બરાબર, વાક્ય. અને જે વાક્ય સાચું નથી તે વાક્ય પર તમારે લીટી કરી દેવાની છે. તો અહીં પ્રથમ વાક્ય છે, ચિત્રમાં 4 દુકાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય સાચું છે કે ખોટું, બરાબર? તો આ વાક્ય ખોટું છે, એટલે તેના પર આપણે લીટી કરી દઈશું, તેને ચેકી નાખીશું. બીજું છે, મેળામાં મીઠાઈની દુકાન નથી. તો આ કેવું છે? ખોટું છે, કેમ કે મેળામાં મીઠાઈની દુકાન તો છે જ ને, બરાબર. તો આપણે અહીં ચોકડી મારીશું, એટલે કે આપણે લીટી કરી દઈશું. ત્રીજું છે, મેળામાં જોકર દેખાય છે. તમને મેળામાં જોકર દેખાય છે બાળકો? ના. તો આના પર પણ આપણે ચેકો મારીશું. એક જ દુકાનમાં રમકડા મળે છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે. અહીં રમકડાની કેટલી દુકાન છે? એક જ છે, બરાબર. ત્યાર પછી, મેળામાં નિશાન તાકવાની દુકાન નથી. તમે જોઈ શકો છો ચિત્રમાં નિશાન તાકવાની દુકાન છે, ફુગ્ગામાં નિશાન તાકવાની દુકાન છે, બરાબર. તો આ વાક્ય કેવું છે? ખોટું છે, બરાબર. તો આપણે ચેકી નાખીશું. ત્યાર પછીનું વાક્ય છે, એક દુકાનમાં કપડાનું સેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તો મેળાનું ચિત્ર છે, બરાબર. તો અહીં આ વાક્ય કેવું છે? ખોટું છે. તો એના પર આપણે છેકો મારીશું. ત્યાર પછીનું વાક્ય છે, મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે. ત્યાર પછી છેલ્લું વાક્ય છે, નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે. વિદ્યાર્થી મિત્રો, આ કેવું છે? ખોટું છે, કેમ કે નાના બાળકો માટે ચકડોળ આપેલું જ છે. તમે જોઈ શકો છો અહીં બાળકો માટે નાનું ચકડોળ છે, બરાબર, નાના બાળકો માટે. તો આપણે અહીં ચેકવાનું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 18નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 18 ઉપર ગીત આપેલું છે. અહીં શું કહે છે? ગીત ગાવો. તો આપણે ગીત ગાવાનું છે. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું. ચાલો જોવા જઈએ મેળામાં, જઈ શું શું કરશું, ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું, ઝાડા પાડા હાથી પર બેસશું. ચાલો જોવા જઈએ મેળો, મેળામાં જ શું શું ખાશું, તીખી તીખી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. ચાલો જોવા જઈએ મેળો, મેળામાં જઈશું શું લેશું,
બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો. વિદ્યાર્થી મિત્રો, આ ગીતમાં શાની વાત કરવામાં આવી છે? મેળાની વાત કરવામાં આવી છે, બરાબર. અહીં શું કહે છે? ચાલો જોવા જઈએ મેળો, મેળામાં મજા કરીશું. મેળામાં જઈને શું કરવાનું છે? મજા કરીશું. મેળામાં જઈશું તો શું શું કરશું? તો ચક્કર ચક્કર એટલે કે ગોળ ગોળ ચકડોળમાં બેસીશું, ચકડોળમાં ફરીશું. જાડા પાડા હાથી પર બેસીશું, ચાલો જોવા જઈએ મેળો. મેળામાં જઈ શું શું ખાશું? બાળકો શું કહે છે? મેળામાં જઈ શું શું ખાશું? તો મેળામાં જઈ તીખી તીખી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. મેળામાં જઈ શું શું લેશું? તો મેળામાં જઈ બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, નીચે વાતચીત છે, બરાબર. વાતચીત કરવાની છે, તેમાં શું કહે છે? આ ગીતની કઈ લીટી ગાવી તમને ખૂબ ગમી? વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગીત ગાયા તેમાં કઈ લીટી ગાવી તમને ખૂબ ગમી તે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખવાનું છે, બરાબર, કે આ ગીતની લીટી તમને કઈ ગમી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આ મેળામાં જઈને તમે શું શું કરશો? તો બાળકો, આ મેળામાં જઈને તમે શું કરશો? તો આ મેળામાં જઈને તમે ગોળ ગોળ ચકડોળમાં બેસશો, ત્યાર પછી જાડા પાડા હાથી પર બેસશો, ત્યાર પછી તીખી તીખી ભેળ અને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશો. મેળામાં જઈને શું લેશો? તો બહેન માટે બંગડી, ભાઈ માટે ભમેડો, મમ્મી માટે માળા અને પપ્પા માટે પાકીટ. મેળામાં જઈને બાળકો આવું કરશે, બરાબર. ત્રીજો પ્રશ્ન છે, મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોને મળશો? તો બાળકો, તમે મેળામાં જાઓ છો અને મેળામાં ખોવાઈ જાઓ છો તો તમારે પોલીસ અંકલને મળવાનું છે, બરાબર. એટલે પોલીસ અંકલ તમને તમારા પરિવાર સુધી પહોંચાડી દેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, નીચે સૂચના આપેલી છે, હા કે ના લખો. હા કે ના તે તમારે લખવાનું છે. અહીં વાક્યો આપેલા છે, બરાબર. જે વાક્ય હા છે તેમાં હા લખવાનું છે અને જે વાક્ય ના છે તેમાં ના લખવાનું છે. અહીં પ્રથમ વાક્ય છે, મેળામાં તરવાનું છે. તો વાક્ય કેવું છે? ના. તો આપણે અહીં લખીશું ના. મમ્મી માટે બંગડી લેવાની છે. તો આ વાક્ય કેવું છે? ના. કેમ કે મમ્મી માટે તો શું લેવાનું છે? માળા લેવાની છે. ત્યાર પછીનું વાક્ય છે, મારા માટે ભમરડો લેવાનો છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે, બરાબર. એમાં ના આવશે, કેમ કે ભમરડો તો ભાઈ માટે લેવાનો છે. ભેળ ખાવા જવાનું નથી. તો તેમાં પણ શું આવશે? ના. ચકડોળમાં બેસવાનું છે. તો આ વાક્ય શું છે? હા. તો આપણે હા લખીશું. ત્યાર પછીનું વાક્ય છે, મેળામાં ખરીદી કરવાની નથી. તો આ વાક્ય કેવું છે? ના. ત્યાર પછીનું વાક્ય છે, ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે. તો આ વાક્યમાં પણ શું આવશે? ના. ત્યાર પછીનું વાક્ય છે, ચોકલેટ ખાવાનું નક્કી છે. તો આ વાક્યમાં પણ શું આવશે? ના. ત્યાર પછીનું વાક્ય છે, પપ્પા માટે પાકીટ લેવાનું છે. તો વાક્ય કેવું છે? હા. કાવ્યમાં પપ્પા માટે પાકીટ લેવાની વાત કરવામાં આવી છે. ત્યાર પછી શું છે વાક્ય? ઘોડા પર બેસવાનું છે. તો આ વાક્ય કેવું છે? ના. કેમ કે અહીં તો હાથી પર બેસવાની વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેજ નંબર 19નો અભ્યાસ કરીશું. પેજ નંબર 19 જુઓ અને
લખો એટલે કે જોવાનું છે અને લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રો આપેલા છે અને નમૂના મુજબ આપણે ચિત્રો જોવાના છે અને ત્યાર પછી લખવાનું છે। પ્રથમ ચિત્ર છે હાથીનું છે અને નીચે લખેલું છે હાથીનું ચિત્ર છે। ત્યાર પછી હાથી ઉપર શું છે? બે બાળકો છે તો તેની નીચે પણ લખેલું છે કે બે છોકરા બેઠા છે। ત્રીજું વાક્ય શું છે? બહેન આગળ છે। તમે જોઈ શકો છો બહેન આગળ છે અને ભાઈ પાછળ છે। ત્યાર પછી બીજું ચિત્ર છે, ચિત્રમાં શું છે? છોકરી છે અને શું કરે છે? આઈસ્ક્રીમ ખાય છે, બરાબર। તો આપણે અહીં લખવાનું છે છોકરીનું ચિત્ર છે, હાથમાં આઈસ્ક્રીમ છે, ઠંડો આઈસ્ક્રીમ ખાશું। હવે ત્રીજું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચિત્રમાં પણ છોકરી છે, બરાબર। તે રમકડાની દુકાનમાંથી શું લે છે? રમકડા લે છે। તો અહીં આપણે લખવાનું છે છોકરીનું ચિત્ર છે, રમકડાની દુકાન છે, હાથમાં ભમરડો છે, છોકરી શું લે છે? ભમરડો લે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે ચાલો ગાઈએ ગીતડું, અહીં શું કહે છે? ચાલો ગાઈએ ગીતડું, અકલમ ચકલમ ચમચમ જે બાળકો આપણે પ્રથમ ભણી ગયા, અકલમ ચકલમ ચમચમ તે આપણે કાવ્ય ગાયું, બરાબર, તે જ ફરીથી અહીં ગાવાની વાત કરવામાં આવી છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે સૂચના આપેલી છે અભિનય કરો, એટલે કે અહીં વાક્યો આપેલા છે તે પ્રમાણે અભિનય કરવાની વાત કરવામાં આવી છે। અહીં શું કહે છે કે અભિનય કરો? તો એક નંબર છે આઈસ્ક્રીમ ખાતી છોકરી, આપણે ઉપર ભણી ગયા, બરાબર, તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ ખાતી છોકરી, તેનો આપણે અભિનય કરવાનો છે। બે નંબર છે ફુગ્ગાને નિશાન તાકતી છોકરી, ફુગ્ગો હોય છે તેને નિશાન તાકવાનું છે, બરાબર, તો નિશાન તાકતી છોકરીનો અભિનય કરવાનો છે। ત્રણ નંબર ભમરડો ફેરવતો છોકરો, તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રીજા નંબરમાં શું કહે છે કે ભમરડો ફેરવતો છોકરો, તો આપણે ભમરડો ફેરવતા છોકરાનો અભિનય કરવાનો છે। ચાર નંબર ગાયને રોટલી ખવડાવતો છોકરો, અહીં શાનો અભિનય કરવાનો છે? ગાયને રોટલી ખવડાવતા છોકરાનો અભિનય કરવાનો છે। પાંચ નંબર કેળું ખાતો છોકરો, પાંચ નંબરમાં શું કહે છે? કેળું ખાતો છોકરો, તો વિદ્યાર્થી મિત્રો અહીં કેળું ખાતો છોકરાની વાત કરવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયો ધ્યાનથી સાંભળવાનો છે, સમજવાનો છે, ત્યાર પછી તમારા પાઠ્યપુસ્તકમાં જે કંઈ પણ વિગતો છે તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો આપણે જે ઓનલાઈન ક્લાસ લીધો છે, જેટલું ઓનલાઈન ક્લાસમાં ચાલે છે તેટલો જ વિડીયો આપને મોકલવામાં આવે છે। જે આગળનો અભ્યાસક્રમ બાકી છે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, આપણો વિડીયો અહીં પૂર્ણ થાય છે।